विद्यार्थी मित्रों गुड मॉर्निंग नमस्कार। धोरण छ विषय गुजराती जेमा पाठ चार एम टास्क बीजो आज आप पाठ आग भणीशू। तो दरेक विद्यार्थी मित्र ने सूचना के दरेक पोतपोता चौपड़ी खुले राखी बेसे पेज नंबर 15 पर। तो आप छे आटला फकरा सुधी जुड़ चित्रनी बाजू फकड़ो त्याू कर। तो विद्यार्थी मित्रों छेले आपणे जोयुं हतुं के रविशंकर महाराज ने कोई पण काम करवा आपीए तो खूब ज हौसथी उत्साहथी ए काम करता हता। एने कोई पण काम करवानो कोई पण जातनी शरम संकोच क्षोभ ए राखता नहीं। त्यार पछी जोईए मोटा थया पछी पण एमने काम करवानी वृत्ति छोड़ीने हाँ कामनी दिशा बदलाई। वृत्ति एटले स्वभाव। तो मोटा थया तो पण एमने एवुं नहीं के हवे मोटा थया छे तो काम न कराय। एमने पोताना स्वभाव काम करवानो जाळवी राख्यो तो काम करवानो चालू राख्यो पण हाँ एमने काम करवानी दिशा बदलावी दी। दिशा एटले के मोटा थया अत्यारे जे नाना हता त्यारे जे काम करता हता ए हवे थोड़ा जुदा प्रकारना काम करता हता। आपणे पण एवुं ज करीए छीए कि नाना होय त्यारे काम करता हता थोड़ा मोटा थईए तो जुदा प्रकारनी जवाबदारी आपणा माथे आवे तो आपणे ए प्रकारना काम करता होईए छीए। महात्मा गांधीना परिचयमां आव्या पछी एमणे अनेक कामो उपાડી લીધા। એ જે કામ ઉપાડે એમાં દિલ દઈને જોડાય જો દિલ દઈને જોડાવ એમની પ્રયોગ છે એ લખેલા છે તો ખૂબ જ ઉત્સાહ અને ધગસથી જોડાયા। મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું કે બસ મહારાજની આ જ ખૂબી છે। ખૂબી એટલે સારો ગુણ તેમણે જે કામ સોંપો એમાં એ પોતાનો આત્મા લઈ લીધે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેથી વધુ સારી છાપ અથવા તો અસર પડે છે। એટલે મહાત્મા ગાંધીજી શું કહેતા હતા કે એમની સારી ટેવ છે એમને જે પણ કામ આપણે કામ કરવા સોંપી એ આત્મા રેડીને કામ કરે છે। હવે આત્મા તો રેડાય નહીં વિદ્યાર્થી મિત્રો, રેડાય ના રેડાય પણ મોટી પ્રયોગ છે કે આત્મા રેડી રહ્યો એટલે પૂરેપૂરી લગનથી કામ કરવું પૂરેપૂરી ધગસથી કામ કરવું અને એને કારણે એ એમનું કામ ઝળકી ઉઠતું હતું એટલે કે બે દીપી ઉઠતું હતું શોભી ઉઠતું હતું અને કામની સારી અસર પણ પડતી હતી। આપણી જ વાત કરીએ કે ભાઈ આપણને ભણવાની ઈચ્છા ના હોય અને મમ્મી જોર જોરથી ભણવા બેસાડી દે હું બારથી બંધ કરી દે કે આટલો કલાક ભણવાનું છે તો આપણે શું કરીશું? નહીં ભણીએ, કંઈક ના કંઈક પ્રવૃત્તિ કરીશું। પણ આપણો જ મૂડ છે કે ના ચલો આજે તમારે આટલું ભણી દેવું છે તો એક કલાકનું કામ હશે તો પણ તમે અડધા કલાકનું અને ખૂબ જ સારી રીતે કરશો, બરાબર છે? હવે ગાંધીજી સાથેના પરિચય પછી અમે ભારતની આઝાદીની લડતમાં ઝૂંકલા લડત જે ક્યાં નથી કે મેં લખ્યું નથી પણ સમાનાર્થી લખવું હોય તો સંગ્રામ પણ થશે અને લડત એટલે સંગ્રામ પણ થાય અને લડાઈ પણ થઈ શકે છે। જમલા એટલે જોડાયા। યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડી એ રાક્ષસના કામમાં લાગી ગયા। તો હવે ગાંધીજીની સાથે જોડાયા એટલે ગાંધીજી તો સ્વદેશી અપનાવતા હતા એટલે એમણે શું કર્યું કે ભાઈ વિલાયતી કે પરદેશની બનાવટ બીજા દેશની બનાવટ એ છોડી દીધું, ઘર પણ છોડી દીધું અને રાષ્ટ્રમાં લાગી યજમાન વૃત્તિ છોડી દીધી। તો યજમાન વૃત્તિ જે શું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે જોયું હતું કે ભાઈ રવિશંકર મહારાજે શું હતા? વ્યાસ, એમની અટક વ્યાસ હતી ને, બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણનો મુખ્ય ધંધો શું હોય કે યજમાન વૃત્તિ એટલે ગોળ પદું કરવું। જો કદાચ તમે સાંભળ્યું હોય સપ્ત પોતાના દાદા દાદી પાસેથી તો ગોળ પદું એટલે આપણે ત્યાં કોઈ ધાર્મિક વિધિ કરવાની હોય, હવન કરવાની હોય કે પૂજા પાઠ કરવાની હોય કે કથા કરાવવાની હોય કે લગ્ન હોય તો આ માટે આપણે જે બ્રાહ્મણને બોલાવે છે એ આપણા ગોળ મહારાજ કહેવાય, બરાબર? તો એ ગોળ મહારાજ જે કામ કરે એને ગોળ પદું કહેવાય। તો એ બધું હવે એમણે છોડી દીધું અને રાષ્ટ્રના કામમાં લાગી ગયા। ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાથી રહેવું એ જ એમનું જીવન મંત્ર બન્યું હતું। જો એ લખ્યું છે જીવન મંત્ર તો જીવનનો સિદ્ધાંત આ બંનેની નીચે લીટી કરજો અને ખાસ યાદ રાખજો। પ્રશ્ન એક ગુણમાં પૂછાતો હોય છે કે ભાઈ રવિશંકર મહારાજનું જીવન મંત્ર શું હતો? તો સાદ ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ એમનું જીવન મંત્ર હતો। ચરખો તો સૂતર કાપવાનું એક સાધન છે। ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિને એમના જીવનમાં પ્રવેશ કર્યો। હવે આ રાષ્ટ્રના કામ કરવા એ તો રાજકીય પ્રવૃત્તિ હતી, રાષ્ટ્રના કામ હતા, પણ એની જગ્યાએ હવે સામાજિક કામ કરવા લાગે એટલે સમાજના આજુબાજુના ગરીબ દુઃખી એવા લોકોના કામ કરવામાં જોડાય છે।
જીવનનો વિરોધી મૃત્યુ થશે, પ્રવૃત્તિનો વિરોધી નિવૃત્તિ થશે, પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ અને ધીરે 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 પછી રાજકારણની પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ અને સામાજિક પ્રવૃત્તિઓ એમનો મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે અમે પ્રથમ પગરણ ભાડેલા. લોકસેવા એટલે લોકોની સેવા કરવી. તો લોકોની સેવા કરવાના જે કામ એમણે શરૂ કર્યા એમાં સૌથી શરૂઆત પગરણ માંડવા એ ઉડી ગયો છે. તો શરૂઆત કરી કોઈ કામ કરવું હોય તો પૈસા તો જોઈએ ને, તો એ લોકો પણ સંસ્થામાં રાખે ખરા, પણ એમને એ બધાને ખવડાવવા માટે એમની પાછળ ખર્ચો કરવા માટે થોડા ઘણા પૈસા તો જોઈએ ને. તો આવી રીતે જે મૂકવા આવે એવા લોકોને કહે કે ભાઈ આટલા સુધીના પૈસા તમે એમને ભેગા કરીને આપો. હવે ત્યારે તો એ કામ એમના માટે સાવ નવું હતું. તો રવિશંકર મહારાજ માટે આવો લોકોના ઘેર જઈ અને ફાળો કેવી રીતે માગવો, વાત કેવી રીતે કરવી, આ બધું એમના માટે સાવ નવું હતું. પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું. માથે ઉપાડી લેવું પાછું રૂડી ગયો છે. તો કોઈ કામની જવાબદારી લેવી. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી. નવું હતું તેમ છતાં ઘરે ઘરે આજુબાજુના ગામડામાં ફરી ઘરે ઘરે ફરી ફરી અને એમણે સારી એવી રકમ ભેગી કરી. ત્યાર પછી ધીમે ધીમે તેમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી અને પછી તો આ કામ એમને ગમ્યું કે ભાઈ ખરેખર આ કામ કોઈનું ભલું થાય એવું છે એવું એમને લાગતા ધીમે ધીમે પોતાની જાતને એ કામમાં જોતરવી દીધી. જો એ પણ રૂઢી પ્રયોગ થશે તો જાતને કામમાં જોતરવી એટલે પોતે કામમાં લાગી જવું. જાતને કામમાં જોતરવી તો પોતે કામમાં લાગી જવું. હવે એકવાર પેટલાથી થોડી દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. યાદ રાખજો, જોગણની નીચે લીધી કરજો. જોગણ ગામમાં એમને જવાનું થયું તો એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી હતી. જો નરી, નરી શબ્દ એટલે માત્ર નવરી, એટલી ગંદકી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યા કરે છે. જો આ રૂઢિ પ્રયોગ છે, ગરીબાઈ ડોક્યા કરવી એટલે પુષ્કળ ગરીબી હોવી. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. એ નીચે લીટી કરજો. એમણે જોગણ ગામમાં શું જોયું તું ભાઈ? તો ગંદકી અને ગરીબાઈ. શું જોયું તું? ગંદકી અને ગરીબાઈ. એટલે લીટી કરજો. દિલ દ્રવી ઉઠવું રૂઢિ પ્રયોગ છે તો ખૂબ જ દુઃખ થયું. આ દૂષણ, દૂષણ એટલે ખરાબ તત્વો દૂર કરવાનો એમનો મનસૂબો કર્યો. એમણે મનસૂબો કર્યો એટલે કે મનસૂબો એટલે વિચાર પણ થાય અને નક્કી પણ થાય. લખેલું છે મેં બોર્ડ ઉપર. મનસૂબો કરવો એટલે વિચાર કરવો, નિશ્ચય કરવો. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી. તો જોગણ ગામમાં હતું એવું એની આજુબાજુના ગામડામાં પણ ગંદકી જ ગંદકી હતી. મારા તો હવે ગામડે ગામે ફરવા લાગ્યા. દિવસોમાં એક વાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવી ખીચડી રાતે ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. હવે એમણે શું કર્યું? ગામડે ગામડે ફરવા લાગ્યા. કોઈ પણ એક ગામમાંથી સમય થાય ખાવાનો એટલે દાળ મીઠી દાળ ચોખા લઈ અને એની ખીચડી બનાવી અને જમે અને પછી આખો દિવસે એ યાત્રા એટલે આવી લોકોની સેવા કરવાની યાત્રા હતી. પાણી પીવા માટે એક સાથે દોરી અને લોટો રાખે. દોરી લોટો તો એની શું થાય કે એ વખતે કુવામાંથી પાણી ખેંચીને પીવામાં આવતું હતું, ભરવામાં આવતું હતું. એટલે ચાલતા ચાલતા ગમે તે જાય તરસ લાગે અને ગામમાં કૂવો આવે તો જાતે જ કૂવામાંથી લોટાને દોરી બાંધી અને કૂવામાંથી પાણી કાઢીને પી શકાય. એટલે કે ભાઈ મુસાફરીમાં કૂવામાંથી પાણી કાઢવાનું સાધન સાથે રાખે. ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે. જ્યાં પહોંચે એટલે ગામની ભાગોળે એટલે પાદર ત્યાં જ કૂવો હોય લગભગ. તો પહેલાં તો નાહી ધોઈ લે એટલે સ્નાન કરી લે. એ પછી ગામમાં પ્રવેશે અને પછી જે ગામમાં જાય. આ યાત્રામાં આવી રીતે યાત્રા કરતા કરતા બે ત્રણ વખત એમની દોરી ખોવાઈ ગઈ. દોરી ક્યાંક ખોવાઈ ગઈ.
આથી અમે દોરી સાથે રાખવાનું પણ માંડી ગાળ્યું. હવે દોરી કે નથી રાખતી તો પછી આપણને એવું થાય કે દોરી ના રાખે તો પાણી ક્યાંથી પીવે? તો જો એની આપણી પ્રતિજ્ઞા માંડી ગાળ્યું ડૂબી ગયું છે તો સાથે રાખવાનું છોડી દીધું. હવે અમે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. બપોરે ખીચડી રાંધીને ખાય એટલે ખીચડી રાંધવા માટે તો પાણીની જરૂર પડે, કોઈના પાસેથી લીધું હોય એમાંથી વધે એ પાણી જમ્યા પછી બપોરે પીવાનું, પછી આખો દિવસ એ પાણી નહીં પીવાનું. નિયમ લેવો તો વ્રત લેવો, એકલું નિયમ તો વ્રત બરાબર સમાનાર્થીમાં યાદ રાખજો. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે અમે સેવા આરંભી દીધી. આમ પોતાને ઓછામાં ઓછી જરૂરિયાતો બને એટલું ઓછું, એક જ ટાઈમ ખાવું, એક જ ટાઈમ પાણી પીવું અને વધુને વધુ સેવા કરવાનું શરૂ કરી દીધું. એકવાર અમને સંદેશો મળ્યો, સંદેશો એટલે સમાચાર પણ થશે અને ખબર પણ થશે બરાબર. એ જગ્યા નથી યાદ રાખીશું. તો સંદેશો એટલે સમાચાર, ખબર મળી કે ભાઈ કોણભા નામના ગામમાં, એની નીચે લીટી કરજો, કોણભા ગામના કોઈ વેપારીના ઘીના બે ડબ્બા ચોરાયા હતા. શું ચોરાયું હતું? ઘીના બે ડબ્બા. મારા તો પહોંચ્યા કોણભા, ઘીના ડબ્બા ચોરી જનારા માણસને મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પેલો માણસ માને તો નહીં. એમ તો માણસને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પેલો માણસ તો માનતો જ હતો. તો મહારાજે તો ઉપવાસ આદરવા એટલે ખાવા પીવાનું છોડી દીધું. એક ટાઈમ ખીચડી ખાતા હતા એ બંધ કરી દીધું અને ઉપવાસ રાખ્યા. પાણીનો પણ ત્યાગ કર્યો, પાણી છોડી દીધું. પાણીનો સમાનાર્થી આગળ આવી ગયો છે, જળ ની ઘણું બધું. પેલા માણસના મન પર ભાગે અસર થઈ, પછી આમને જોઈએ તો એના મન પર થોડી અસર થઈ. બીજા દિવસે રાત્રે મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી દીધી, સ્વીકારી દીધી કે ભાઈ એને થોડું લાગે કે ભાઈ મારા કારણે હું જૂઠું બોલું છું અને પાપ મારું છે અને તપશ્ચર્યા મહારાજ કરે છે એટલે એનું હૃદય થોડું પીગળ્યું અને એ એમની જોડે જો મહારાજની જોડે અને એમણે શું કર્યું, કબૂલી લીધી કે હા મહારાજ મેં ચોર્યા હતા. એ ચોરી કબૂલી લીધી એટલે પોતે ચોરેલા ઘીના ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એની પ્રતિજ્ઞા લીધી. ડબ્બા તો પાછા આપ્યા પણ એક સારો ગુણ કેળવાયો એનામાં, એણે મહારાજની સામે પ્રતિજ્ઞા લીધી. જો પ્રતિજ્ઞા એકલું સમાનાર્થીમાં પૂછાય તો વ્રણ શપથ થાય પણ રૂઢિપ્રયોગ પૂછાય કે ભાઈ પ્રતિજ્ઞા લેવી તો શપથ લેવા કે પ્રતિજ્ઞા લેવી કે પ્રણ લેવા, એટલે એને નિયમ પણ કર્યો કે હવે જિંદગીમાં ક્યારેય ચોરી કરીશ નહીં. તો એ સદગુણ એમનામાં કેળવાય, જો સુધરી ગયો. આવો જ બીજો પ્રસંગ બનેજડા, કયા ગામમાં? બનેજડા ગામમાં બન્યો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. હવે ત્યાં ચોરીથી સમાચાર જાણ્યા, ખબર મળી એટલે મહારાજ તે ગામમાં પહોંચી ગયા. એમણે તો ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી લઈ લેવાની જાહેરાત કરી દીધી. જાહેરાત કરી કે ભાઈ જ્યાં સુધી માં ચોર ચોરી કબૂલ નહીં કરે ત્યાં સુધી ખાઈશ નહીં કે પીશ નહીં, એવો ડંડેરો પીટાવી દીધો. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થયા પણ પેલો ચોર કબૂલ કરવા આવ્યો નહીં અને મહારાજના તો ઉપવાસ ચાલુ છે, ચોર આવે નહીં, ચોર તો આવે નહીં. હવે ગામ લોકો અકળાતા હતા, ગામના લોકો દુઃખી થતા હતા, અકળાતા હતા એટલે દુઃખી થતા હતા કે ભાઈ ચોર ચોરી ગયો છે અને આ મહારાજ ખાતા નથી એ કેટલું દુઃખ ભોગવે છે, આમ લોકોને દયા આવવા લાગી. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા, બધા સમજ્યા ને મહારાજને કે તમે જમી લો, આવશે તો આવશે, કઈ નહીં આ બધું, પણ તમે જમા કરો તો મહારાજ બધાને શું, તમે કોઈ બોલશો નહીં, તમે બધા શાંત થઈ જાઓ. મહારાજનો ઉપવાસનો આઠમો દિવસ થયો. કેટલો દિવસ થયો? આઠ દિવસ સુધી ઉપવાસ રાખ્યા પણ પેલો ચોર આવ્યો નથી. આજે આઠમો દિવસ થયો. આખરે ચોરનું મન પીગળ્યું. જો અરુણી પ્રેક્ષ મન પીગળવું તો આગ્ર થવું પણ થાય અથવા તો દયા આવવી, એને પશ્ચાતાપ થયો. પશ્ચાતાપ એટલે પસ્તાવો, અહીં લખેલો છે પશ્ચાતાપ તો પસ્તાવો થયો કે ભાઈ મારા કારણે મહારાજે આઠ દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું, એટલે એને પસ્તાવતા થયો, એણે ચોરી કબૂલ કરી લીધી અને મહારાજના ઉપવાસ છૂટ્યા. તો આ રીતે એમણે ચોરોને સુધરવાનું કામ કર્યું અને લોકોને પોતાની ચોરી થઈ ગયેલો માલ પાછો આપવામાં બે રીતે મદદ કરી. તો આ રીતે ધીરે ધીરે એ સમાજ જેવા સેવામાં જોડાઈ ગયા. તો આજે આપણે આટલા સુધી શીખીશું બરાબર છે. તો આ વિદ્યાર્થી મિત્રોએ આટલા શબ્દોના અર્થને રૂઢિપ્રયોગ એ પોતાના
પોતાના ચોપડામાં જે આગળના પ્રિયના શબ્દાર્થ તમે લખ્યા છે ના લખ્યા તો લખી લેવાના તો આટલું લખી લેવાનું રહ્યો આજે આપણો આ તાસ પૂરો કર્યો વિડીયો ઉતાર્યા તો મારે લખવું હોય વિધારે કે મારે બંધ કરવું હોય તો શું કરવાનું એ મને